અમદાવાદના ઝી ચોઈસ કલાકે એરપોર્ટ પર રિયાલિટી ચેક કર્યું હતું। એરપોર્ટ પર કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડી ગયા છે। નાગરિકો અને કર્મચારીઓને નથી નિયમોની કોઈ ચિંતા। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ક્યાંય પાલન થતું નથી। અમદાવાદ એરપોર્ટ પર કહેવાય છે કે ભણેલા ગણેલા લોકો આવતા હોય છે, પરંતુ અહીંયા પણ પરિસ્થિતિ તો એ જ છે। અમદાવાદ એરપોર્ટ પર ની આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ આ બંને દૂર દૂર સુધી દેખાઈ નથી રહ્યું। અમદાવાદ એરપોર્ટ પર ઝી ચોવીસ કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે। ઘણા લોકો માસ્ક વિના જોવા મળી રહ્યા છે, અને તેની સાથે અહીંયા આપ જોશો કે એક બીવીજી જે હાઉસકીપિંગની જે કંપની છે, સર્વિસ પ્રોવાઈડર કંપની, ત્યાં આ તમામ જે યુવાનો છે, યુવતીઓ છે, તેમને નોકરીએ બોલાવવામાં આવ્યા છે અને તમામ લોકોને કઈ રીતે અહીંયા બેસાડવામાં આવ્યા છે। ભારત સરકારની ગાઈડલાઈન જે છે એસઓપી કે અને પ્રધાનમંત્રી સ્વયં કહેતા આવ્યા છે કે બે ગજની દૂરી, એ ક્યાંય અહીંયા નજર નથી આવતી। અને અહીંયા જે તેમના અધિકારી હોય કે સાહેબ છે, એ તમામ લોકો આવી રીતે વર્તન કરી રહ્યા છે। આ ખૂબ ગંભીર વાત છે કે કોઈ પણ રીતે આ લોકોને સમજણ નથી આપવામાં આવી કે ફિઝિકલ ડિસ્ટન્સ કેટલું જરૂરી છે। તેમને નજીક નજીકમાં બેસાડી રાખવામાં આવ્યા છે। એક તરફ કોરોના વાયરસ અને બીજી તરફ આ હાઉસકીપિંગની જેમની જવાબદારી છે એરપોર્ટને સ્વચ્છ રાખવાની, બીવીજી નામની કંપની છે, તેમના અધિકારી છે, એમની સાથે વાત કરીશું। સર યે બતાઈએ ઇન લોગો કો ક્યું ઇસ તરહ સે દૂર નહીં બિઠાયા ગયા હૈ, ક્યું ડિસ્ટન્સ મેન્શન કિયા હુઆ હૈ, એક મીટર કા ડિસ્ટન્સ હૈ, આપ કેમેરા ઝૂમ કરકે દેખ લો, સબકે બીચ મેં ડિસ્ટન્સ બનાયા હુઆ હૈ, અભી યે ફેસલિપ ઇશ્યુ કર રહે હૈ તો ઉનકે વજહ સે વન બાય વન સબકો બુલા રહે હૈ, તો થોડા ડિસ્ટન્સ મેન્શન હોને મેં ગલતી હૈ, ઠીક હૈ, બાકી હમારી ફર્સ્ટ પ્રાયોરિટી હૈ કે કોરોના કી વજહ સે સબકી સેફ્ટી, ગ્લોવ્સ, માસ્ક, કમ્પલસરી ભી થે, વો માસ્ક નહીં પહેને હુએ થે, वो आउट टाइम पे मेरे को मिले तो वो बाहर से धूप में से आए थे, तो उनकी वजह से उसको थोड़ा तकलीफ हो रहा था, तो उसकी वजह से उसने मास्क निकाला था। कंपनी क्या करती है यहाँ पे? यहाँ पे क्लीनिंग का काम करती है। तो आप सांभळी रहा था कि जेनी माथे जवाबदारी छे एरपोर्ट ने स्वच्छ राखवानी, तेज कंपनी ना जे कर्मचारियों छे તે લોકો કઈ રીતે અહીંયા સરકારની ગાઈડલાઈન, ગૃહ મંત્રાલયની ગાઈડલાઈન જે છે એસઓપી તેનું પાલન નથી કરતા, બિંદાસપણે માસ્ક વિના, અને આ તમામ લોકોને અત્યારે જ્યારે અમારી ન્યૂઝ ટીમ પાછી અહીંયા આવી છે ત્યારે તમામ લોકોને થોડા દૂર કરવામાં આવ્યા છે। પણ આ એક ગંભીર વાત છે કે કેમ ભારત સરકારની ગાઈડલાઈન જે છે તેનું પાલન અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાણીતું છે, તો આ એરપોર્ટ પર કેમ તેનું પાલન કરવામાં નથી આવી રહ્યું, એક મોટો સવાલ છે। કેમેરા પર્સન વિજય ખટીકની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ। मास्टर अभी जस्ट निकाला है मैंने, मास्टर अभी जस्ट निकाला है मैंने, उसके लिए पसीना बहुत हो रहा था इसलिए निकाला सर। जी सर पता ले, बट मैंने अभी निकाला है बात करने के लिए, और थोड़ा पसीना बहुत हो रहा था सर इसलिए, बाकी तो लगा के रखते सर। हाँ मास्क क्या बोलती है, यहाँ भूल ही गया यार, यहाँ भूल ही गया यार, आ रही हूँ ना एयरपोर्ट पर, काम करो जो एयरपोर्ट पर काम करो जो। हाँ हाँ तो बीमार थी जो है ना। હા હાલત કાઢ્યું છે, શ્વાસમાં થોડી તકલીફ પડતી એટલે, હા હાલત કાઢ્યું છે, શ્વાસમાં થોડી તકલીફ પડતી એટલે, મુંબઈ અભી ખાના ખા કે હમ લોગ બેઠ ગયે છે, અભી ખાના ખા કે હમ લોગ બેઠ ગયે છે, માસ્ક ક્યો નહીં પહેનતે, માસ્ક પહેનતે સર અભી લંચ કરકે આ રહે ના હમ લોગ ભૂલ ગયે, માસ્ક પહેનતે સર અભી લંચ કરકે આ રહે ના હમ લોગ ભૂલ ગયે, હમ લોગ અભી બેઠ ગયે છે, કાફી દેર સે બેઠે, नहीं नहीं अभी 10 मिनट होगा ज़्यादा नहीं, 10 मिनट क्यों बराबर नहीं पहनते क्या, मास्क नहीं पहनते, बीमार थी जाए ना, थी जाए सर, मास्क पहनू जी ना, पहनू जी सर, क्या मास्क नीचे रखते हैं, અરે ગભરામણ થતી હતી એટલે રાખી, અરે ગભરામણ થતી હતી એટલે રાખી, કેમ નીચે રાખો છો, હમણાં હાલ જ નીચે રાખ્યું છે સાહેબ, બે મિનિટ થઈ છે હમણાં, એમને
બીમાર થઈ જાવ તો ના ના બીમાર બીમાર ને એકદમ હુષ્ટપુષ્ટ તંદુરસ્ત છીએ માસ્ક નહીં પહેરો તો બીમાર થઈ જશો ને ના ના બીમાર તો નહીં થયો સાહેબ એમાં બીમાર નો કોઈ સવાલ જ નહીં આ તો માસ્ક ના પહેરો તો કોરોના થાય ને માસ્ક ના પહેરે તો કોરોના તો અવશ્ય થવાનો છે પહેરી રાખો ને બરાબર પહેરી રાખો એરપોર્ટ પર જો હા જી હા બોલો મજામાં મજામાં કેમ માસ્ક નહીં પહેરતા મસાલો ખાવ સાહેબ એટલે મસાલો ખાવ સાહેબ એટલે મસાલો ખાવ સાહેબ એટલે મસાલો ખાવ છો તમે એરપોર્ટ ઉપર મસાલો ખાવ બોલો ને શું છે તો હવા એરપોર્ટ પર મસાલો કેમ તમને નહીં ખબર મસાલો ખાવ ખવાય ને કેમ ના ખવાય ને કેમ ના ખવાય ને કેમ ના ખવાય એરપોર્ટ પર તો શું છે